વલસાડ જિલ્લામાં ચાલતા અનાજના કાળાબજારીયા પર પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે, ત્યારે જિલ્લાના અંતિયાર વિસ્તારના કપરાડા તાલુકાના જોગવેલ ગામેથી ગરીબોનો કોળિયો સગે વગે થયો હોવાના કૌભાંડ પર જિલ્લા પુરવઠા વિભાગે એક રોક લગાવી છે. લાખો રૂપિયાના સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લામાં કાળાબજારનો વધુ એક કૌભાંડ પુરવઠા વિભાગે ઝડપી છે. કપરાડા તાલુકાના જોગવેલ ખજૂરફળિયામાં આવેલી જોગવેલ ફ્લોર એન્ડ રાઈસ મિલનો જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાયેલ આકસ્મિક રેડ કરી હતી. મોડી રાત્રિ અને રેડ દરમિયાન ચકાસણીમાં ફ્લોર મિલમાં રાખવામાં આવેલા ઘઉં ચોખા તથા ટ્રકને EL0504માં ભરવામાં આવેલા ઘઉંના જથ્થાનો ભરેલ હતો, તેમજ ફ્લોર મિલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો ન કરાયો હતો. ફડકાઈપૂર્વક કામગીરી પુરવઠા વિભાગે કરી હતી, જોકે રાજ જથ્થાની પ્રાથમિક ચકાસણી કરતા સરકારી હોવાનું જણાતા ઘઉં હોવાનું સામે આવ્યું છે અને સરકારી ઘઉં 87.200 કિલો કિંમત રૂપિયા 13,95,000, ચોખા 7.950 કિલો કિંમત રૂપિયા 1,35,000 અને ટ્રક નંબર EMH04EL0504ની કિંમત રૂપિયા 4.75 લાખ મળી કુલ રૂપિયા 20.5 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં તપાસની આગળની નિયમો અનુસાર આગળની કાર્યવાહી શરૂ કરી છે. કેવી મિસ્ત્રી ZSTV વલસાડ. કપરાડા તાલુકાના જોગવેલ ગામમાં જે ફ્લોર મિલ હતી એમાં અમને બાતમી મળી કે ત્યાં બિનકાયદેસર ઘઉંનો જથ્થો રાખવામાં આવ્યો છે. તો મામલતદારશ્રી અને પૂરી ટીમ સાથે અમે ત્યાં ચકાસણી કરી તો અમને 87,200 કિલો જેટલો ઘઉંનો જથ્થો મળ્યો અને 7,950 કિલો જેટલો ચોખાનો જથ્થો મળ્યો. અને એમની પાસેથી બિલોની માંગણી કરતાં એ કોઈ પણ પ્રકારના બિલો એમણે રજૂ નહીં કર્યા અને તમામ જથ્થો સરકારી હોવાનું અમને માલુમ પડેલ છે. આપણે કીધું એ પ્રમાણે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે અમે આવા જેટલા પણ કાળાબજારીયા છે એ લોકોનું પૂરેપૂરું સર્ચ કરશું, એમની સામે પોલીસ કાર્યવાહી કરશું અને જરૂર પડે તો એમની સામે PBMની કાર્યવાહી પણ અમે કરશું. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.